તો યાર કેમ છો મારા વહાલા ગુજરાતી મિત્રો, સ્વાગત છે ફરીથી તમારું ફિફા એન્ડ નાઇનને આપણા ફરી નવા વિડીયોમાં. તો યાર જેવું કે તમે થંબનેલમાં અને ટાઇટલમાં જોઈ લીધું કે બરાબર કે આપણા કમ્પ્લીટ થઈ ગયા છે 1,90,000 બરાબર 10,000 સબસ્ક્રાઈબર. તો યસ, એની ખુશીમાં એટલે કે એની શું કહેવું, મારે તમે લોકો સમજી જ ગયા છો, એની માટે મેં આ વિડીયો બનાવ્યો છે તમારી થેન્ક યુ માટે. બરાબર, જે લોકોએ સપોર્ટ કર્યો આપણે એની માટે થેન્ક યુ બધાનો. આજે 10,000 સબસ્ક્રાઈબર પૂરા થયા છે બરાબર. આપણા કંઈક 465થી વધુ વિડીયો બનાવ્યા ત્યારે આપણા એટલા સબસ્ક્રાઈબર પૂરા થયા છે બરાબર. તો યસ, જે ગુજરાતી લોકોએ મને સપોર્ટ કર્યો એની માટે તમારો ખૂબ ખૂબ આભાર બરાબર. અને વાત કરીએ તો ઘણા લોકો કહેતા હશે કે ભાઈ તે ગુજરાતીમાં ચાલે, હું કામ ભણાવું હિન્દીમાં કેમ નહીં. હજી મને ઘણા લોકો એવું કહેતા હોય કે ભાઈ હિન્દીમાં બોલો તમે, ગુજરાતી રહેવા દો. તો એ વાત કરતો બરાબર. તો જ્યારે મેં ચેનલ સ્ટાર્ટ કર્યું બરાબર 8 અથવા 9 જૂન કંઈક હતી 2019 બરાબર, તો ત્યારે જો મેં હિન્દીમાં ચેનલ સ્ટાર્ટ કર્યું હોત ને, જો આટલા વિડીયો કદાચ હિન્દીમાં બનાવ્યા હોત, તો અત્યારે મારે 1,00,000થી ઉપર આરામથી સબસ્ક્રાઈબર હતા બરાબર. કેમ કે હિન્દી ત્યારે નવા નવા હિન્દી ચેનલ બધા બનતા હતા, અને જે ચેનલની અત્યારે વાત કરીએ તો એ લગભગ ચેનલ બધા 1,00,000, 1.5 લાખ, 5 લાખ એવા સબસ્ક્રાઈબર લઈને બેઠા છે બરાબર. તો જો મેં હિન્દીનું ચેનલ બનાવ્યું હોત ત્યારે, તો અત્યારે હત મારે એટલા સબસ્ક્રાઈબર બરાબર. પણ મેં હિન્દીનું ના બનાવ્યું કેમ કે ત્યારે છે કોઈ, એટલે કોઈ લગભગ મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી કોઈ ગુજરાતી યુટ્યુબર નહોતું બરાબર. અને મને વિશ્વાસ તો હતો જ કે સપોર્ટ ઓછો મળશે બરાબર ગુજરાતીમાં, પણ નહીં, મળશે. થોડો ઘણો જે મળશે એમાં આપણે ખુશ છીએ બરાબર. હિન્દીમાં બનાવીને જો આપણે ગુજરાતી આવડતી હોય મને, અને જો ગુજરાતીમાં ના બનાવું, તો થોડુંક એમ થયું કે ના ચાલો આપણે ગુજરાતીમાં કોઈ પણ એવો હોય છે જે ગુજરાતીમાં ફ્રી ફાયરનો વિડીયો બનાવે, ભલે થોડો સપોર્ટ મળશે, પણ કહેવા તો થાય કે ના કોઈ છે જે ગુજરાતીમાં વિડીયો બનાવે છે બરાબર. તો એ વાતને ધ્યાનમાં લઈને મેં બરાબર ગુજરાતી ચેનલ સ્ટાર્ટ કર્યું હતું. આપણું પહેલાં નામ બીજું કંઈક હતું, એ ભાઈ એવું કંઈક હતું, અને પછી જે નામ ચેન્જ કર્યું બરાબર. તો વાત કરીએ તો જો મેં હિન્દીમાં ચેનલ બનાવ્યું હોત તો અત્યારે સબસ્ક્રાઈબર વધુ હોત, પણ એ બધા હિન્દી લોકો હોત બરાબર. અને જે આપણે ગુજરાતી લોકો છે, ભલે ઓછા છે, 10,000 છે, જે ઓછા કહેવાય કે ના કહેવાય બરાબર, એ તમને ખબર, જે તમારો સપોર્ટ મળે છે એના ઉપરથી મને સારું લાગે છે બરાબર. ભલે કમ્પેર કરી તો એ પ્રમાણની વાત કરી તો અત્યારે સબસ્ક્રાઈબર ઓછા કહેવાય બરાબર. જો હિન્દીમાં ચેનલ હોત તો હોત અત્યારે 1-1.5 લાખ આરામથી બરાબર. કેમ કે અત્યારે છે હિન્દીનું શું કે માંગ હતી બરાબર, જે નવા નવા ચેનલ બનતા હતા, અને જેવું કે મેં કીધું અત્યારે ચેનલ લગભગ બધા બહુ ગ્રો કરી ગયા છે. અને વાત કરીએ તો તમારા ભાઈ 10,000 પૂગી ગયા છે બરાબર. ગુજરાતીમાં મારી માટે એવું કે બહુ મોટી અચીવમેન્ટ કહેવાય બરાબર. કેમકે ગુજરાતીમાં 10,000 સબસ્ક્રાઈબર પૂરા કરવા થોડુંક અઘરું પડે, અને જેવું કે મેં કીધું 465+ વિડીયો બનાવ્યા ત્યારે એટલા સબસ્ક્રાઈબર થયા છે. તો યસ, થેન્ક યુ બધા લોકોનો જે લોકોએ સપોર્ટ કર્યો. મને ઘણા લોકોના નામ યાદ છે બરાબર, જે સ્ટાર્ટિંગથી સપોર્ટ કરતા આવે છે, અને યસ આવી જ રીતના સપોર્ટ કરતા રહેજો. અને વાત કરીએ તો યાર 10,000 સબસ્ક્રાઈબર આપણે એટલા કહી શકો યાર 1 વર્ષની માથે લાગી ગયું. તો એ કેમ, તો યાર છે એવું કે યાર હું તમને પર્સનલી વાત કરું કે યાર તમે જે લોકો સપોર્ટ કરો છો એ તો કરો જ છો બરાબર. પણ વાત કરીએ જો કોઈ પણ વિડીયો અપલોડ કરું બરાબર, પર્સનલી તમને ખબર હશે કાયમ લગભગ 1-2 વિડીયો અપલોડ કરું, તો અત્યારે હું કોઈ પણ વિડીયો અપલોડ કરું તો એમાં આશરે કહું તો બરાબર 500 વ્યૂનો આપણે હું કે સરેરાશ લઈ બરાબર 500 વ્યૂઝ આવે, તો એમાંથી 250 લોકો એવા હોય, 250 થી 260 લોકો જે નવા હોય બરાબર, ટોટલી નવા, એટલે કે ચેનલ પર પહેલી વાર એવા હોય. અને પણ એ કરે શું, ના કોઈ વિડીયો લાઇક કરે, ના શેર કરે, ના ચેનલ સબસ્ક્રાઈબ કરે, અને બસ એ લોકો હિન્દીને, હિન્દી યુટ્યુબરને સપોર્ટ કરવા માગે છે બરાબર. તો એ લોકોનું કે એવું થઈ ગયું કે યાર આપણે ગુજરાતીમાંથી કોઈ કે આગળ જ ના જવું જેવું. તો યાર આટલા જે લોકો નવા આવે છે બધા જો સપોર્ટ કરે યાર ગુજરાતી યુટ્યુબનું, એમ નથી કહેતો કે મને એકને જ સપોર્ટ કરો, જે જેટલા આપણે ગુજરાતી યુટ્યુબર છે બધાને સપોર્ટ કરો ભાઈ. એ બધા મહેનત કરે છે, કોઈ એમનામ સબસ્ક્રાઈબર નથી કરી ગયા બરાબર. પોતાની જે જે લોકોએ મહેનત કરી છે એની મહેનતથી સબસ્ક્રાઈબર કર્યા છે બરાબર. અને સબસ્ક્રાઈબર વધારો કે સહેલી વાત નથી ભાઈ. તમે ખાલી કોમેન્ટ માંગીને કહેવા માંડો ભાઈ મારા સબસ્ક્રાઈબર વધારી દો, હજી ઘણા લોકો કહેતા ભાઈ મારા સબસ્ક્રાઈબ કરી દો, મને સબસ્ક્રાઈબ કરી દો. અને જ્યારે મને ચેનલ પર જઈને જોઉં તો ભાઈ 6-7 વિડીયો માંડવી બરાબર. તો યાર એવું ના કરો, તમે વિડીયો અપલોડ કરી રહ્યા રાખો, એક દિવસ તમને સફળતા જરૂર મળશે બરાબર. તમે જોઈ શકો યાર 450+ વિડીયો બનાવ્યા અમે, અને વિચાર્યું નહોતું કે આટલા વિડીયો બનાવી શકીએ બરાબર. કેમકે એક ટાઈમ હોય જ્યારે માણસ ડિમોટિવેટ થઈ જાય બરાબર, તમે સમજી ગયા હશો, કે પછી માણસ થાકી જાય કે ભાઈ આટલું જો આપણે કંઈ કરીને જો સામેથી કમ્યુનિટીમાંથી કોઈ સપોર્ટ ના મળે તો માણસ થોડોક ઉદાસ થઈ જાય બરાબર. તો યસ, એટલું જ કહેવું હતું કે જે લોકો નવા આવતા હોય એ જો સપોર્ટ કરશે તો આપણે આગળ વધી શકશું, બાકી નહીં આપણે અહીંયા જ રહેવાના છીએ બરાબર. તો કોઈ ગુજરાતી યુટ્યુબરને સપોર્ટ કરવા ના માગતું હોય, જો નક્કી જ કરી લીધું કે ના આપણે હિન્દીને જ સપોર્ટ કરો, ગુજરાતીમાં કોઈ આગળ જાય આપણે એવું કે પસંદ જ નથી. ઘણા લોકો એવા છે બહુ સારા વિડીયો બનાવે છે બરાબર ગુજરાતીમાં, અને પણ નહીં એને સપોર્ટ નથી મળતો. હવે જો તમે ગુજરાતી જ યાર લોકો સપોર્ટ ના કરી શકો તો હવે શું કહેવું. ઘણા લોકો છે, ઘણા યુટ્યુબર્સ એવા છે જે એકદમ મસ્ત વિડીયો બનાવે છે, પર્સનલી મને બહુ ગમે છે, પણ એ લોકોને એટલો સપોર્ટ નથી મળતો બરાબર. વાત કરીએ તો હિન્દીની પ્રમાણે છે, એવું કંઈ નથી કે ગુજરાતીમાં આટલા કોઈ ફ્રી ફાયર નથી રમતા. બહુ લોકો ફ્રી ફાયર રમે છે ભાઈ, ઘણા લોકો ફ્રી ફાયર રમે છે ગુજરાતીમાં, પણ એ સપોર્ટ કરવા નથી માગતા બરાબર ગુજરાતી યુટ્યુબરને. શું વાંધો હોય એ મને ખબર નહીં બરાબર. જેવું કે મેં પર્સનલી કીધું કે યાર મારી અત્યારે જ વાત કરું તો 500-600 વ્યૂ પર વિડીયો આવે, અને એ પ્રમાણે વાત જોઈ ત્યાં જે નવા લોકો હોય પર વિડીયો નવા નવા લોકો હોય બરાબર જોવા, સબસ્ક્રાઈબર તો આવે જ બરાબર. સબસ્ક્રાઈબરની વાત કરીએ તો 300-400 લોકો જે હોય સબસ્ક્રાઈબર હોય જોવાવાળા, પહેલેથી સબસ્ક્રાઈબ કર્યો હોય નોટિફિકેશન માટે ત્યાંથી આવે, અને બીજા જે લોકો હોય એ યુટ્યુબમાં શું કે હોમ પેજમાં બ્રોવેઝ ફીચર્સમાં એ ટાઈપના આવે,
પણ એ લોકો નથી કરતા સપોર્ટ બરાબર ગુજરાતી યુટ્યુબર્સને, જેવું કે મેં કીધું તો યાર થોડોક સપોર્ટ વધારો બરાબર. મારું નથી કહેતો, પર્સનલી કહી દીધું મેં તમને સ્ટાર્ટિંગમાં, બધા લોકોને યાર સપોર્ટ વધારો જેથી કમ્યુનિટી બને ગુજરાતી ફ્રી ફાયરની, જેવું કે મેં કીધું. તમે જો લોકો ખાલી એટલામાં જ શું કે એવડો નાનો સપોર્ટ કરશો તો યાર આપણું ગુજરાતી કમ્યુનિટી એટલી આગળ નહીં વધી શકે બરાબર. જે ફ્રી ફાયરની વાત કરીએ તો સપોર્ટ કરો છો એટલો ઘણો છે બરાબર, જે મને સપોર્ટ કર્યો છે એના માટે હું તમારો આભારી છું. પણ જે વધારે નવા લોકો આવે છે નથી કરતા સપોર્ટ બરાબર, જે આપણા શું કે એક આમ જે નવા સબસ્ક્રાઈબર આવે છે કોઈ સપોર્ટ નથી કરતા, નથી કોઈ લાઇક કરતા, નથી કોઈ કોમેન્ટ કે નથી કંઈ શું કહેવું મારે. તો યસ એ બધું તમારું પર છે, યસ જો સપોર્ટ કરવો હોય તો કરજો બરાબર. બાકી યસ વિડીયો તો અમે નાખતા રહેશું તમે જે સપોર્ટ કરો એ પ્રમાણે બરાબર. તો યસ વિનંતી કરું છું કે થોડુંક સપોર્ટ વધારો બધા ગુજરાતી યુટ્યુબર્સને બરાબર. મારા એકનું નથી કહેતો, કોઈ પણ જે કોઈ પણ ફ્રી ફાયરના વિડીયો બનાવતો હોય કોઈ પણ ગુજરાતી, યાર ઘણા લોકો છે, એવું કહી નથી કે યાર લોકો ના હોય તો તમે સપોર્ટ ના વધારો બરાબર. બરાબર ઘણા લોકો છે ફ્રી ફાયરમાં એવા જે ફ્રી ફાયર રમે છે, ફ્રી ફાયરના વિડીયો બનાવે છે સારા સારા, એમને તો એ છતાં સપોર્ટ નથી મળતો બરાબર. હવે શું વાંધો હોય તો એ ખબર નહીં મને, એ તમારું પર છે બરાબર. તમે જો સપોર્ટ ના કરો તો ભાઈ ઓલો અમે ગમે એટલા વિડીયો બનાવ્યા રાખે એનાથી કે ફેર ના પડે બરાબર. જેવું કે મેં કીધું તમે જ લોકો સપોર્ટ ના કરો તો અહીંયા ના પૂગજો, હું 450 વિડીયો બનાવું કે 550 વિડીયો બનાવું બરાબર, એનાથી કંઈ ફરક ના પડે. તમને લોકોને મારા વિડીયો જોવા ગેમમાં સપોર્ટ કર્યો, શેર કર્યો, સબસ્ક્રાઈબ કર્યો, એના લીધે હું અહીંયા પૂગ્યો બરાબર. બાકી જો તમે લોકોએ સપોર્ટ ના કર્યો તો એટલે પણ ના પૂગત બરાબર. જેથી વિનંતી છે કે થોડોક ગુજરાતી યુટ્યુબર્સ, બધા ગુજરાતી યુટ્યુબર્સને થોડોક સપોર્ટ વધારો. તમે એક ગુજરાતી યુટ્યુબરને સપોર્ટ કરો બરાબર, હિન્દી યુટ્યુબર્સને તમે સપોર્ટ કરો બરાબર છે, ચાલો તમને એના વિડીયો ગમે છે, પણ ગુજરાતી યુટ્યુબરને પણ સપોર્ટ કરો. એ બધાને હું પાછું કહું બરાબર, હું એક મારે એકની વાત નથી કરતો, તમને એમ થશે કે આ ભાઈ પોતાનું જ કહે છે. ટોટલી યુટ્યુબર્સ જે ગુજરાતીમાં વિડીયો બનાવે છે, જે નવા છે, જે જૂના છે, એનાથી મતલબ નથી બરાબર. તમે વિડીયો ગમે તો યાર શેર જરૂર કરી દો, લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, એનાથી એને યાર મદદ મળે. હવે તમે વિચારો યાર એટલા વિડીયા બનાવ્યા અને પછી જો તમારો સપોર્ટ ના મળ્યો તો યાર માણસ ડિમોટિવેટ થઈ જાય બરાબર, તમને ખબર પડે. તો એ જ કહેવું હતું કે યાર થોડોક સપોર્ટ બધા ગુજરાતી યુટ્યુબર્સને કરજો બરાબર. સાવ હું એમ નથી કહેતો કે હિન્દી યુટ્યુબર્સને કરો જ નહીં, કરો બધાને કરો, પણ યાર વાત કરીએ તો એ પ્રમાણે ગુજરાતી યુટ્યુબર્સને ઓછો કરો છો તમે સપોર્ટ. અને યસ એટલું જ કહેવું હતું. અને યસ ફરીથી એકવાર થેન્ક યુ 10,000 સબસ્ક્રાઈબર માટે. ક્યુને વિડીયો આવશે થોડાક દિવસમાં, એની હું તમને જાણ કરી દઉં એક અલગ વિડીયો બનાવીશ ને. તો યસ આજના વિડીયોમાં એટલું જ, ફરીથી થેન્ક યુ 10,000 સબસ્ક્રાઈબર માટે. અને યસ મળશો આપણે આગલા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.